आज पूर्व धारासभ्य धीरुभाई गजेरा नो जन्मदिवस है। ते निमित्ते धीरुभाई द्वारा कतारगाम वस्ता देवड़ी रोड खाते कॉम्युनिटी हॉल में रक्तदान कैम्प तथा नेत्र निदान चश्मा शिबिर आयोजन कर गुजरात भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल हाजर रहा था। तरह सी आर पाटिल द्वारा कांग्रेस पर आकरा प्रहारों कर सी आर पाटिले कहूं कि भाजपा कार्यकर्ता जन्मदिवस रक्तदान कैम्प के अन्य कोई सामाजिक कार्य कर જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાના જન્મદિવસે મહેફિલ યોજાય છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે પણ શહેરમાં 196 જેટલા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો થયા હતા। સી આર પાટિલે વધુમાં જણાવ્યું કે ભાજપના કાર્યકર્તા સેવા કરે છે જ્યારે કોંગ્રેસ પાર્ટી કરે છે। ત્યારે હવે આ નિવેદન બાદ કોંગ્રેસ શું વળતો જવાબ આપે છે તે જોવું રસપ્રદ રહેશે। તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પોતાનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃત્તિની સાથે જ ઉજવતો હોય છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બાકીના લોકોથી અલગ પડે છે। પાર્ટી વિથ ડિફરન્સની જે વાત થાય છે એનું આ જ્વલંત ઉદાહરણ છે। કોંગ્રેસના કોઈ કાર્યકર્તા કે કોઈ આગેવાનના જન્મદિવસે તમને કદાચ મહેફિલ જોવા મળે પણ રક્તદાન જોવા નહીં મળે। આવો કાર્યક્રમ યોજવા માટે એક પ્રકારની માનસિકતા જોઈએ છે અને સેવાકીય પ્રવૃત્તિનું બીજું એક ઉદાહરણ આપણે હમણાં જ જોયું કે 17 સપ્ટેમ્બર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી શરૂ થયેલા સેવા કે જે પ્રવૃત્તિઓ થઈ એ 7 ઓક્ટોબર સુધી ચાલ્યું અને એ દરેક કાર્યક્રમની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે 20 વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી જે એમની યાત્રા શરૂ છે એનો પહેલો મુકામ 20 વર્ષનો પહેલો મુકામ એ 7 ઓક્ટોબરે આવ્યો અને એ આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાત રાજ્યમાં ઉજવવામાં 7 સપ્ટેમ્બરના દિવસે વિવિધ પ્રકારના જે કાર્યક્રમો થયા એ કાર્યક્રમોમાં 196 પ્રકારના કાર્યક્રમોનો લિસ્ટ મારી પાસે આવ્યો। કેટલોક તો કદાચ આવ્યો જ નહીં હશે પરંતુ રક્તદાન આખા રાજ્યમાં લગભગ 570 જગ્યા ઉપર રક્તદાનના કાર્યક્રમ થયા પણ કાર્યક્રમ આપણે એક જ ગણીએ છીએ। એવા અલગ અલગ 196 કાર્યક્રમ થયા અને ફોટોગ્રાફ સાથે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તે જ્યારે ફોટોગ્રાફ્સ મોકલ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની સેવાથી સમર્પણ સુધીની આ યાત્રામાં જે રીતે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને જરૂરિયાત પણ લોકોને મદદ કરી, કોઈએ દિવ્યાંગો માટે પોતાના સાધનો આપ્યા, અમને નવસારી કલેક્ટર અને નવસારી એકમ દ્વારા લગભગ 71 લોકોને જે દિવ્યાંગ હતા એમને નોકરીની વ્યવસ્થા કરી કે જે દિવ્યાંગ છે તો સાધનો તો આપો પરંતુ આર્થિક રીતે બીજા પર આધારિત રહે એના કારણે એને ઘરમાં માન સન્માન મળે નહીં તો એને એ પણ આપવામાં આવ્યું।